પ્રશ્ન છે, હજારો માણસો જેની પાસે જાય છે સાંભળવા માંગતા હોય, હજારો માણસો જેની પાસે સાંભળવા આવતા હોય એને શુષ્ક જ્ઞાન છે કે અનુભવ જ્ઞાન છે તેની પારાશીશી કઈ? સારો પ્રશ્ન છે. સંખ્યા સાથે લેવા દેવા નથી. શું બહુ સંખ્યામાં વધારે લોકો જાય છે એટલે કે વધારે જ્ઞાન એની પાસે છે એવું કશું નથી. એવી એવું લેવલ માપાય નહીં. શું આમ જો તો જે આપણો જૈન ધર્મ કે વૈષ્ણવ ધર્મ કે આ બધા કૃષ્ણ ભગવાનનો ગીતાનો એ ટોપ લેવલનું છે, ટોપની વાત છે. મહાવીરની એકદમ ટોપની વાત છે. પણ એ સાંભળવા આવનારા કેટલા? અને આ ક્રિશ્ચિયાનિટી કે એનું બધું કંઈક હોય તો કેટલા એના ફોલોઅર્સ, ને આ જૈનિઝમના ફોલોઅર્સ કેટલા? એવું જો કમ્પેરિઝન કરવા જઈએ તો જેના ફોલોઅર્સ વધારે એ મોટો ધર્મ થયો એવું નથી, ઊંચો થયો એવું નથી. એટલે એના ઉપર આધાર નથી. એ તો જેને ઘણાને એવા સુંદર પ્રાકૃતિક ફ્લાવર્સ આવે, હા પ્રાકૃતિક ફ્લાવર્સ હોય એટલે પ્રકૃતિનું જ હોય, એમાં આત્માનો ને અનુભવ જ્ઞાનનું કશું જ ના હોય. એટલું સુંદર પ્રાકૃતિક ફ્લાવર હોય ને તો બધાને જોવાનું બહુ ગમે. પણ એ પ્રાકૃતિક ફ્લાવર જોવામાં બહુ રૂપાળું હોય, સુંદર હોય, કલરફુલ હોય, બધું જ હોય, પણ એમાં સુગંધ ના હોય. જ્યારે આવું આમથું જરાક મોગરાનું ચમેલીનું કે જૂઈનું આટલું જ આમથું ફૂલ હોય એ બધે સુગંધ સુગંધ કરી નાખ્યા ખાવ વડા. એ રિયલ છે. એટલે આ જે અનુભવ જ્ઞાન સ્રોત બધે સ્પીચ આપતા હોય છે, નોટ નેસેસરી કે એમને અનુભવ જ્ઞાન હોય પણ શકે. અનુભવ જ્ઞાન હોય એની પારાશીશી કઈ? તો કે અનુભવ જ્ઞાનીને એને કોઈ ચોપડાઓનો આધાર ના લેવો પડે. શું ચાલો આ ચોપડી લીધી, ગીતા લીધી, ગીતાનું પારાયણ કર્યું, રામાયણ લીધું, રામાયણનું પારાયણ કર્યું, કે નહીં સંયમય સાર લીધું કે નિયમ સાર લીધું કે શ્રી ગમે તે ચોપડી લીધી, ને હવે એનું પારાયણ કરે, બે ચાર ગાથાઓ બોલતા જાય ને એને સમજાવતા જાય, બે ચાર ગાથાઓ બોલ. અનુભવ જ્ઞાની તો એવું ના, અનુભવ જ્ઞાની વાત જ જુદી. જેમ શ્રીમદને આવી કે કોઈની ગાથાઓ લઈને સમજાવવું નહોતું પડતું, કે કુંકુંદાચાર્યને કંઈ ગાથાઓ લઈને સમજાવ કે દાદાને બધાને લઈને સમજાવ, એ વાણી સ્વયં નીકળતી જાય, નીકળતી જાય, ઓટોમેટિક નીકળતી જાય. પછી જે પ્રશ્ન પૂછે, જ્યાંથી પૂછે ત્યાંથી, ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે ત્યાંથી પૂછે તો એનું જવાબ જ્ઞાનમય જ નીકળે. શું સમાધાન થાય એવું હોય એ અનુભવ જ્ઞાન કહેવાય. અનુભવ જ્ઞાનીનું ખરી પિછાન પ્રશ્નોત્તરીમાં જ થાય. આપણા મનને સમાધાન કરે, આપણા ગૂંચવાડાને ઉકેલે, આપણને પણ અનુભવમાં લાવે. અને છેલ્લામાં છેલ્લી પારાશીશી કઈ? તો કે જે આત્માનો અનુભવ અનુભવી જ્ઞાની છે એ આત્માનો અનુભવ આપણને પણ થાય, આપણને પણ થાય ત્યારે એ વાત પૂરી થઈ કહેવાય. તે રિયલ રિયલ અનુભવ જ્ઞાની. અનુભવ જ્ઞાની પાસેથી જ્યારે વાણી સાંભળતા હોઈએ ત્યારે એ વાણી છે એમાં વચ્ચે શ્રોત જ્ઞાનનો ભાગ રહે કે નથી રહેતો? શ્રુત જ્ઞાન એટલે સાંભળ્યું અને શ્રુત જ્ઞાન કહ્યું, વાંચ્યું અને શ્રુત જ્ઞાન, એટલે એ સમયે સંભળાતું હોય છે ને સાથે સાથે જ્ઞાન. કેમ કે દરેક જીવની પોતાની ઇન્દ્રિયની મર્યાદા હોય છે, એમાંથી પસાર થઈને આ જ્ઞાન પાસ થતું હોય છે, ફિલ્ટરાઇઝ થતું હોય છે. શું કક્ષા હોય છે તે અવસ્થામાં? આપણે એક તો વાત કરી, ફિલ્ટરાઇઝ કરવા ગયો તો ગયો બહારના ભાવમાં, બુદ્ધિ ફિલ્ટર કરનારી પછી, અને અહંકાર પછી માની લે કે મને બહુ સરસ સમજણ પડી ગઈ. ફિલ્ટર વિલ્ટર કશું હોય જ નહીં, સીધું સોસર ઉતરે ને ક્રિયાકારી થઈ જાય પાછું. એટલે એની મોટા મોટી પારાશીશી અનુભવ જ્ઞાનીની
તો કે આપણને છેલ્લામાં છેલ્લું તો કે આપણને પણ અનુભવ કરાવે. જો આપણે બહુ રોજ સાંભળ સાંભળ કરતા હોય ને આપણા પલ્લામાં કશું આવતું ના હોય ને કે છે આ બહુ મહાન જ્ઞાની છે, મોટા જ્ઞાની છે, આત્માના છે, એટલે મને કંઈ અંદર આવતું ના હોય તો પછી મારામાં શું કામનું? અને ખરો અનુભવ જ્ઞાની તો બીજાને પણ કંઈક આત્માનો અનુભવ કરાવી શકે. શું પૂનમ ના દેખાડે તો બીજ તો દેખાડે, અંધારો તો કાઢે. એ અંધારું નીકળ્યું તો સમજવાનું કે ખરા. એટલે જ્ઞાનીનું છેલ્લામાં છેલ્લું પારખું કહ્યું તો કે આપણને પણ આત્માનો અનુભવ કરાવે. સાચા જ્ઞાની શું? બાકી તો બધા એ મોટા મોટા પોશ ઓરેટરો હોય ને, પોશ શ્રોતાઓ હોય ને, એ બધા બહુ મોટા મોટા જાય ને રોજ સાંભળે ખરા ને આમે કરે ને ડોલતા જાય ને પછી અંદર મનમાં શું કહે કહો, હું તો ફલાણા સાહેબના એમાં ગયો હતો. ત્યાંય બધા પોશ જ આવતા એટલે એને લાગે કે હું પણ આમાંનો પોશ છું. બાકી પેલા શું કહેતા હોય ને, પોતે શું સાંભળતા એની હાથે કે લેવા દેવા જ ના હોય. ખાલી શું કેટલાકનું તો મેં સાંભળ્યું છે કે આપણે આવા સારા સારા સત્સંગમાં કે સ્પીચમાં જઈએ ને તો સારા સારા લોકોના ઓળખાણ થાય, કે થોડો બિઝનેસ વધે આપણો. કહેશું આ બધા હેતુ જુદા જુદા હોય, અને કેવળ આત્માના જ હેતુ માટે જતો હોય, આત્મા પ્રાપ્તિના જ હેતુ માટે જતો હોય. એ તો પછી ગમે એટલા પ્રાકૃતિક ફ્લાવર મોટા મોટા હોય તો એ ટકે નહીં, સુગંધના જો એટલે ખસી જ જાય. સુગંધમાં એટલે એ સાંભળીને પોતાને કંઈક દ્રષ્ટિ કંઈક ખુલતી હોય, મેં અંતર શાંતિ વધતી હોય, ચિંતા ક્લેશ જતો હોય અને કંઈક એની પ્રાપ્તિ થતી હોય તો સમજો કે આ આત્માના અનુભવની સાચી વાત છે. એટલે આ પ્રાકૃતિક બધા ફ્લાવર્સમાંથી સુગંધવાળા જોઈએ. અનુભવ જ્ઞાન, શુષ્ક જ્ઞાન એટલે જ્યાં ફૂલ હોય પણ સુગંધ ના હોય. જ્યારે આવડું અમથું જોઈ પણ કેટલું સુગંધ આપે, આહો આખો ગોળો આપણો સુગંધી વારો કરી નાખે. એટલે આમ લાગે કે આ કંઈક રિયલ છે આ, અને પેલું ખાલું દેખાવાળું જ ફ્લાવર છે, રિયલ નથી. અનુભવ જ્ઞાન થાય ત્યારે રિયલ આવે. નિરૂમા જય સચિદાનંદ. જ્ઞાન રાગ દેશ કષાયમાં રહીને વાણીમાં કહીએ કે આત્મા શુદ્ધ છે અને અંતરમાં સહાનુભૂતિ ન હોય તો એ સૂક્ષ્મ જ્ઞાન કહેવાય કે મિથ્યાત્વ જ્ઞાન? અંતરમાં સહાનુભૂતિ ના હોય, સહાનુભૂતિ ના હોય તો એ સૂક્ષ્મ જ્ઞાન કહેવાય કે મિથ્યાત્વ જ્ઞાન? સહાનુભૂતિ વસ્તુ જુદી છે. શું? સહાનુભૂતિ વસ્તુ જુદી છે, એ પ્રકૃતિમાં જાય છે. અચ્છા. શું? કોઈ સહાનુભૂતિ દર્શાવે ને કોઈ સહાનુભૂતિ નાય દર્શાવે. કોઈને અંદર હોય ને બહાર નાય બતાવી શકે, ને કોઈને અંદરે ના હોય ને બહારે ના હોય. આ બધું પ્રાકૃતિક છે, અને એને પોતાને ખબર પડે, પોતે એને ખ્યાલમાં હોય કે ભાઈ અહીંયા આગળ મારી સહાનુભૂતિ રહી, અહીંયા ના રહી, એવી એને પોતાને અંદર ખબર પડે. બીજાને ખબર પડે જુદું છે, પણ પોતાને પડવી જોઈએ. શું? જ્યારે પોતે આ પોતાના પ્રકૃતિથી પણ છૂટો રહે છે ત્યારે એને આ ખ્યાલ રહે છે. શું? કે આ સહાનુભૂતિ જેને થાય છે તે ભાગ જુદો છે, નથી થતી તે ભાગ જુદો છે. એની અવેરનેસમાં હોવું જોઈએ. શું? એ તો જ્યારે અવેરનેસમાં હોય તો અનુભવ કહેવાય. શું? બરાબર. અને ઘણીવાર ઓલ ધ ટાઈમ અવેરનેસ ના હોય, કોઈ બાબતમાં પ્રકૃતિનું ગાઢ આવરણ હોય તો એ બાજુ એને ના દેખાય, પછી જેમ જેમ એની જાગૃતિ વધતી જાય તેમ તેમ એક ખૂણા ખાચરા પ્રકૃતિના દેખાતા જાય. શું? પોતે પુરુષ પદમાં રહીને આ પ્રકૃતિના બધા ખાંચા જોતો જોતો પ્રકૃતિને ખપાવતો જાય, આવરણ ભેદાતા જાય. શું? પણ એકવાર દ્રષ્ટિ ખુલી જવી જોઈએ, આ પ્રકૃતિ અને પુરુષનો ભેદાંકન થવું જોઈએ, બે જુદું છે એવું રહેવું જોઈએ. સહાનુભૂતિ દયા કરો, અનુકંપા, આ બધા અનાત્માના. પણ જેમ જેમ આ આત્માની જાગૃતિનું સ્ટેજ ઊંચું થતું જાય તેમ તેમ આ દયા અનુકંપા
કરતું કરતું છેવટે કરુણામાં આવે છું, તે આત્માનો ગુણ નથી. પણ આત્માની જાગૃતિ ટોપ પર જાય ત્યારે આ કરુણા પ્રકૃતિનો ગુણ, પ્રકૃતિમાં પણ આ ગુણો ઉત્પન્ન થતા જાય, એ સહેજા બાય પ્રોડક્શનમાં ઉત્પન્ન થતા જાય છે. આ જ આત્મજાગૃતિ જેમ જેમ વધતી જાય તેમ તેમ છે. બરાબર. પછી આ એક બીજો પ્રશ્ન છે કે કેટલા ટાઈમમાં અનુભવ થવો જોઈએ, આત્માનો અનુભવ કેટલા ટાઈમમાં થવો જોઈએ? જે આત્માના અનુભવી જ્ઞાની મળે ત્યાં પછી ટાઈમ બાઈમ કશું લાગતું જ નથી, કે બહુ એમાં કંઈ ટાઈમ કન્ઝ્યુમિંગ હોય જ નહીં, શું એવી કંઈ ટાઈમ લિમિટ હોતી નથી, શોર્ટેસ્ટ ટાઈમ શું અનુભવી જ્ઞાનીઓમાં કે કલાક કે વર્ષોના વર્ષો જકાળવાના કે મહિનાના મનવાના, થોડાક જ કલાકોમાં થોડાક, સમજાય છે ને? એટલે આ અનુભવનો અનુભવી મળે તો, નહીં તો પછી જાતે કરવાનું આવે તો બહુ અઘરું 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 છે. પછી કલાકો ને કલાકો, જેમ આપણે અહીંથી એરપોર્ટ જવું હોય, સહાર એરપોર્ટ જવું હોય, આપણે અજાણ્યા છે રસ્તાના, પણ કોઈ આપણને અનુભવી રસ્તાનો મળી જાય, ગાઈડ કહેવાય, અનુભવી જ્ઞાની મળી જાય, તો આપણને 1.5 કલાકમાં કે 2 કલાકમાં બહુ ત્યારે પહોંચાડી દે, 2 કલાકથી વધારે ના લગાડે. અને જેને ખબર જ નથી રસ્તો, પોતે અજાણે છે ને આપણે અજાણ્યા છે, તો કે હા હું ખોડતો કંઈક શોધી કાઢીશું, આમ કરતાં કરતાં પૂછતા પૂછતા 10 કલાકે બારો ના આવે, કેટલા તો 10 દાડા સુધી રખડાવે, કારણ કે એને ખબર નથી ને આપણને ખબર. પણ જે અનુભવી છે, જેને જોયું છે, જઈ આવ્યો છે, એને બધી ગલી ગુચ્છો ખબર છે, એ તમને પહોંચાડી જ દેશું. ક્યાંક આપણે અટવાયા હોય તોય આપણને રસ્તો કાઢીને આગળ લઈ જાય. અનુભવી ના આવે એને અટવાયેલાને કાઢવાની પાત એની પાસે ના આવે. ખાલી કદાચ ચોપડી વાંચીને વર્ણન કરે, આમ જાઓ આમ જાઓ, લેફ્ટ જાઓ રાઈટ જાઓ, સાઉથ જાઓ નોર્થ જાઓ, બધું કે. પણ જ્યાં તમે અટવાયા ને ફોન કરીને પૂછો કે હવે હું અહીં અટકી ગયો છું, તો કે ક્યાં આગળ અટક્યો છું? તો કે રામ ભરોસે હિન્દુ હોટલ આગળ છું. તો કે છે આ ક્યાં આવી હોટલ? તો એ આપણે આમ પછી એને આગળ ગુચવાઈ જાય. અને જે જઈ આવ્યો છે બધી આડી તડી બધી ગલીઓ, એને તરત ખબર પડે કે વાહ રામ હરવશ હિન્દુ હોટલ નહીં છે, અહીંથી નીકળ ને સીધો સેન્ટર હોટલ પર આવી જા, અને ત્યાંથી સીધો સીધો પહોંચી જઈશ કે સારો. એટલે એના જ એવું છે શું, અનુભવી જ્ઞાની અને આ જે ખાલી શબ્દ જ્ઞાન છે એની પાસે જે કોઈ ચોપડીમાં કે મેપમાં જઈને બોલતો હતો, કોઈ કંઈ કહ્યું હોય ને એને ક્યાંક ખ્યાલ હોય, બાકી પોતે ગયેલો નથી, ગયેલો નથી, એ શુષ્ક જ્ઞાન છે એની પાસે કહેવાય. અને જે જઈને આવે છે બધું જ જોઈ જોઈને બધી ગલી ગુચે ને, એ અનુભવી જ્ઞાની. ગમે આપણે આપણી ગુચવાડ્યો હોય તો એ અનુભવી જ્ઞાની આમ આપણે બહાર કાઢે ને પાછું લાઈન ઉપર લઈ જાય મોક્ષના. પ્રશ્ન છે, અનુભવ જ્ઞાનમાં સંસાર વ્યવહાર અને આત્મ સ્વરૂપ બધાનો અનુભવ હોય? બધો અનુભવ એટલે અનુભવ શું, જેમ આપણે સહાર એરપોર્ટ ની ખબર હોય કે આ સહાર એરપોર્ટ કેવું છે, બધું ત્યાં જઈ આવેલો હોય એને બધી ખબર સહાર એરપોર્ટ કેવું છે, એ ફલાણું ક્યાં આવીને ફર્સ્ટ ટર્મિનલ ક્યાં છે, સેકન્ડ ટર્મિનલ ક્યાં છે, ને એરાઇવલ ક્યાં છે, ડિપાર્ચર ક્યાં છે, એ જ્યાં ત્યાં જઈને આવેલો હોય અનુભવી એને બધી જ ખબર હોય. એનું ડેસ્ટિનેશન એ આત્માનું જ્ઞાન ત્યાં આવ્યું અનુભવ. અને પછી જવા માટેના રસ્તાનું બધું જ જ્ઞાન એનું સંસાર વ્યવહારનું જ્ઞાન શું, એ હોય બંને હોય શું. એટલે આત્માના અનુભવી જ્ઞાની હોય એને એવું ના, એને કંઈક સંસારમાં કંઈક ગૂંચવાડો થયો હોય એટલે તો પછી એનો અનુભવ ત્યાં ત્યાં જ ઉડી જાય. ગૂંચવાડમાંથી જો બહાર નીકળવાનું એને ના રસ્તો ખબર હોય તો પાછો અટવાઈ જાય, વાર જ ના લાગે, સમજાય છે ને? એટલે બધું જ જ્ઞાન, જે પૂર્ણ પૂર્ણ અનુભવી જ્ઞાની હોય એને તો બધું જ ખ્યાલ હોય, પોતે નીકળે ને કોઈક ગૂંચવ્યું હોય એને કાઢી આલે શું, એને અનુભવી કહેવાય છે.
જેમ ધંધાનો એક્સપર્ટ હોય તો એને બધું આવડે, એ બીજા બીજો કોઈ ગુચવે ધંધામાં તો એને રસ્તો બતાડી આલે. શું જેમાં ઇન્કમટેક્સના બધા હોય છે ને મેગેસબી જેવા, એ તો કોઈ દાડો ભરે નહીં પણ બીજા બધાને ના ભરવાના રસ્તા બતાડી આલે. અનુભવી છે એક્સપર્ટ એવું. હા હવે તો બધાને ભરાવડાવીએ છીએ, આ કારગિલનો બધો ખર્ચો થયો ને બધાને ભરાવડાવીએ છીએ. હા એ બરાબર છે, કે બાદ મળે. પ્રશ્ન છે. હા આ મહાત્માઓનો જે મહાત્માઓને જે જ્ઞાન મળ્યું છે એ જ્ઞાન શુષ્ક જ્ઞાનમાં ન પરિણમે અને આત્મજ્ઞાનમાં પરિણમે એના માટે શું જાગૃતિ રાખવી પડે, શું માર્ગદર્શન આપો છો? ના, શુષ્ક જ્ઞાન તો પૂરું થાય છે ત્યારે જ આ અનુભવ જ્ઞાનમાં આવે છે, અને હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય બેસે. પછી વચ્ચેનો સ્ટેજ હશે ને એમાં? ના, એટલે એમાં કેવું છે કે વચ્ચેના સ્ટેજ એટલે બીચ અનુભવ થાય તો અમાસ જાય છે ને બીચ ચાલુ થાય છે, પછી બીચથી પૂનમ સુધી ગયા એટલે બીજ એટલે બાકીનું 14 જેટલું તો અંધારું રહ્યું, પછી 30 થાય 12 જેટલું અંધારું, 14 થાય 11 જેટલું, એટલે આપણને પેલું અંધારું લાગે પણ એ શુષ્ક જ્ઞાન નથી, આવરણવાળું જ્ઞાન છે. શુષ્ક જ્ઞાન તો ફળ જ ના આપે ક્યારેય. જેમ પપૈયું હોય એટલે કોઈ ગમે એટલું તમે ખાતર નાખો પાણી નાખો ગમે તેટલું એનું માવજત કરો તો વાંજ્યો પપૈયો શુષ્ક કહેવાય, ફૂલ આવે ખરી પડે, ફૂલ આવે ને ખરી પડે, અવડું મોટું ફૂલ આવે પણ ખરી પડે, પપૈયું ના બેસે એને શુષ્ક કહ્યું. આ તો તમને બીજ જેટલું તો આવ્યું ફળ, પછી તમે જેમ જેમ એને ફોલો કરતા જાઓ આજ્ઞામાં રહેતા જાઓ તેમ તેમ બીજનું તી ચોથ પૂનમ એ આપણને અનુભવમાં આવતું જાય છે કે ના આ પ્રગતિ પ્રકાશની પ્રગતિ વધી રહી છે, જ્ઞાન પ્રકાશ શું કે જે આપણને ઠોકર ના વાગવા દે. પ્રકાશ એટલે જ્ઞાન, અજ્ઞાન હોય અંધારું હોય ત્યાં ઠોકર વાગે. ઠોકરો કઈ તો કે ક્રોધ માન માયા લોભ રાગદ્વેષવાળી ઠોકરો, એ જેટલી આપણી ઓછી થતી જાય જાગૃતિ એમ જ વધતી ગઈ કહેવાય. શું જાગૃતિ એટલે પ્રકાશ છે અને એ આપણને અનુભવમાં આવે છે, એ આવે એના આધારે છે કે ના શુષ્ક જ્ઞાન તો ગયું કહેવાય. શુષ્ક જ્ઞાન તો બધું કરે પણ એ ફળ જ ના આવે ને વાત. પણ ક્યારેક એવું બનતું હશે કે ના બીજમાં આવી ગયા પછી પણ એમાંથી પાછો અંધારામાં પડી જાય પાછું? ના ના ના, કોક મૂર્ખ એવો હોય એ કરે એવું, બાકી જાણી જોઈને તમે જો ભૂસકો મારો ને પછી પછડાવો તો જ બને, નહીં તો નહીં. તમે જાણી જોઈને જ આ બધું ફગાવી દો કે ના ના મારે તો કંઈ મોક્ષ બોક્ષનું આત્મપતન કશું કરવું નથી, આ સંસારનું છે શું ખોટું છે એમાં મજા છે, આ બધું હંબક છે એમ કરીને તમે ચોકડી મારો તો જ, અધરવાઇઝ ના, એના જેવું છે. એવું તો કોણ મૂર્ખો કરે આવો અચીવમેન્ટ થાય પછી. નીરુબેન, અભવી હોય એને શુષ્ક જ્ઞાન હોય, એને અજ્ઞાન જ હોય, સાવ જ અજ્ઞાન. એ રસ્તો ચાલ્યો જ નથી એ તો હજુ. અભવ્ય એટલે બહુ બહુ ગાઢ આવરણ વાળો. શું પણ કહે છે ને કે એને જ્ઞાન ઘણું હોય ને નવ ગ્રહ સુધી પહોંચી શકે, એ બધું સંસારનું જ્ઞાન હોય, આત્મદિશાનું ના હોય. શું પોતાની પૂજાની કામનાઓ સાથેનું હોય કે બીજું કંઈ કામનાઓ હોય, અરે બોલે ફળફળાટ બધું બોલે પણ એને અંદર કંઈ આનો ધ્યેય બંધાયેલો ના હોય. બુદ્ધિને પ્રશ્ન જાગે તો પૂછવા દેવા કે ના પૂછવા દેવા, કે ગણકારવા નહીં કે રહેવા દેવું કે જ્ઞાતા દ્રષ્ટામાં રહેવું? જે બને છે જોયા કરવું, આપણે તો જોયા જ કરવાનું છે ને. શું જ્ઞાતા દ્રષ્ટા જ રહેવું, ઊભી થાય તો એને સમાધાન તો જોઈએ ને, નહીં તો બુદ્ધિ કંઈ ટકટક કર્યા જ કરશે. એને આપણે સમાધાન કરીને એને ઓગાળવાની છે. શું એટલે પૂછવાનો વાંધો નથી પણ અંદર રાખવાનું જાગૃતિમાં કે પ્રશ્ન બુદ્ધિનો છે,
જવાબ જ્ઞાનમાંથી આવે છે, પણ અહીં પાછી બુદ્ધિ પકડી લે છે કે ઓ મને સમજી ગયું, તો આ પાછું સમજાય સીધું ઉતરવા નહીં દે, વચ્ચે પાછું આ બુદ્ધિ છે તો ગરણું મૂકી દેશે, ગાળી ગાળી ચૂથી ચૂથીને, હા આમ કેમ કહ્યું છે ને આમ કેમ થઈ જશે ને, આનું આમાં રથ થાય ને તેમાં રથ થાય, એટલે જાત જાતનું ચૂથાચૂથ કરાવે, એટલે આને જુદું રાખવાનું. શું ક્યાં બુદ્ધિ એ સમજ્યું? બહુ સારું, આપણે વાત કરવાની બુદ્ધિ જોડે, તને બહુ આ પ્રશ્ન ઊભો થયો તો જવાબ મળી ગયો? તો કે હા મળી, સમાધાન થઈ ગયું? તો હા. હવે ભરી નહીં પૂછે? તો કે ના ના, પૂરું થઈ ગયું. આપણે અંદર કે લેવાય નથી ને દેવાય નથી, શું આપણે તો જાનપણામાં જ છે, અને એ જ સમાધાનમાં પામે છે. શું નિરૂમા, નિરૂમા એક વખત જ્ઞાન વિધિ કરાવી જાય અને પછી આવે જ નહીં તો એને ગમે ત્યારે ઉગે કે નહીં જ્ઞાન? આ એના સંજોગને લીધે ના આવતું હોત તો એમ અહીંયા રિસીવ તો થઈ ગયું હોય. શું પણ એ કે આ તો બધું ઠોકાટોક છે, આમાં શું છે? આવું તો બધું બહુ સાંભળી આવ્યા આપણે, તો એના બાળા બંધ કંઈ પહેશે નહીં. શું કઈ ઓપન માઇન્ડથી થોડુંક બેઠા આવે ને તો એને ડેફિનેટલી લાભ થાય. શું એમાં એવી બિલીફ છે કે તમે એક વખત જ્ઞાન લેવો જ્ઞાન લેવો એમ બધાને કીધા કરે તો એ પછી હવે કહેવાનો વાંધો નથી? કોને ખબર કોનું ગઈ ગળે કેવું ક્લિક થયું? શું અસર થોડીક તો થાય જ, અનલેસ કોક જ એવો હોય કે જે આમ વિપરીત બુદ્ધિનો હોય. એમાં એવી બિલીફ છે કે બધા એક વખત જ્ઞાન લઈ લે એવી બિલીફ છે? સાચી સારી વાત છે, કારણ કે આ રસ્તામાં કંઈક એને લાઈટ આવશે તો પાપો કરતા ઓછા તો થશે, નહીં તો કંઈક બ્રેક તો આવશે. શું જેમ નાના છોકરાને મેલેરિયા થયો અને પીનાઈન પાવાની હોય તો કે પીએ, આપણે સીધે સીધું પીએ ને, એટલે માં શું કરે, ખોળામ ઘાલે, હાથ પગ બાંધીને આ નાક દબાવીને પછી પીવડાવે, એને ના ગમતું હોય તો પીએ તો પછી મેલેરિયા મટે છે કે નથી મટતો? હા તો એકવાર પાવી તો જો, પીવડાવી તો જુઓ. શું એકવાર જ્ઞાન લઈ જાય પછી આવે નહીં એનું શું? એને આવે બધા આવી શકે એવું હોતું નથી ને, ચાલો અત્યારે ટાઈમ નથી કે ધંધામાં પૈસા વધારે આવે છે કે આ, પણ જયારે ખોટ આવશે ત્યારે મેળે દોડતો આવશે. આપડે રાહ જુઓ ને, શું એક વાર એને ચાખી છે એટલે ક્યાંક બહુ મુશ્કેલી આવશે તો બીજે ક્યાંય નહીં જાય, સીધો અહીં આવશે, આ જ રસ્તો પકડશે. પછી દારૂ પીવાનું રમી રમવા નહીં જાય, આશ્વાસન લેવા અહીંયા જ આવશે. એટલે એટલું બધું થાય કે પકડી પકડી બધા બેસાડી દેવા જોઈએ, એવું થાય? સારું, આપણને જે અનુભવ થયો એમ થાય કે આપણને પકડી બેડે ત્યારે થયું ને, એ તો કોને સમજણ હતી વળી, આત્મા શું ભાષું તે શું, આપણને કોક નિમિત્ત બને, આપણે કોકના નિમિત્ત બનીએ, બધું નિમિત્ત નૈમિત્તિક ભાવથી ચાલે છે. શું કોકનો કોક ક્યાંનો ક્યાંક ક્યાંક તો નિમિત્ત બનવું જ જોઈએ ને. શું કૃષ્ણ ભગવાનની ગીતાનું જ્ઞાન આટલું બધું આ હજારો વર્ષ પછી આપણને મળે છે તો પેલા અર્જુન નિમિત્ત બન્યો ત્યારે ને, એ ના હોત તો આવત કે બહાર નીકળત? શું ભગવાન આવીને ગૌતમ સ્વામી ના મળ્યા કે બધા ગંધર્વો ના હોત તો કોણ પ્રશ્નો પૂછે ને કોણ આ બધું વિજ્ઞાન બહાર કાઢાત? દાદા એને બધા પ્રશ્નો પૂછનારા બધા નિમિત્તો જ છે, એટલે બધું નિમિત્ત નૈમિત્તિક ખ્યાલ ચાલી રહી છે. શું એટલે આપણે આ નિમિત્ત જુદા ને આપણે જુદા, જુદું રાખો સહજ ભાવે. એટલે જ્ઞાનવિધિમાં જ ઘણા બધા પાપો ભસ્મીભૂત થાય છે, એટલે ક્યારે ને ક્યારે એનો આરો આવશે એમ દાદા લખે છે. હા એટલે એને ગઈ નહીં તો હલવો તો કરશે ને અવતારો ઓછા તો કરી નાખશે, કારણ કે જ્ઞાનાગ્નિથી પાપો ભસ્મીભૂત થાય છે.
બીજો પ્રશ્ન છે, અનુભવ જ્ઞાનીનો વ્યવહાર કેવો હોય? અનુભવ જ્ઞાનીનો વ્યવહાર કેવો હોય? આપણે પાંચ આજ્ઞાઓનો જે વ્યવહાર છે અનુભવ જ્ઞાનીનો જ છે. શું બધાની જોડે સંભાવે નિકાલ કરે, કોઈને હરકત કરતા ના થાય, કોઈને દુઃખ ના થાય, પોતાને થોડું જતું કરવું પડતું હોય તો જવા દે, કારણ કે આ બધું વિનાશી વસ્તુ જવા દે છે, બધી વિનાશી વસ્તુ છે અને વ્યક્તિને સાચવવાની છે, વસ્તુને નહીં. શું અમારો તો એક દાદાનો પ્રિન્સિપલ કે અમે એ પ્રિન્સિપલ પકડે છે, તમે પકડજો. આ જગતમાં વસ્તુની કિંમત નથી, વ્યક્તિની કિંમત છે. જેટલા જેટલા આપણે ટચમાં આવ્યા છે, આપણા સગા સંબંધી ફ્રેન્ડ સર્કલ જે હોય, એ આપણે એને 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 તોડીને કે એને તરછોડીને એને દુઃખ આપીને આપણે કે મોક્ષે જઈએ એવું નથી, એનું સમાધાન કરી કરીને છૂટો. પછી થોડું આપી દેવું પડે તો આપી દો, પણ એને સમાધાન કરો તો એ આ છોડશે ને આપણે છૂટીશું. એટલે વ્યક્તિની કિંમત છે બહુ. અને વ્યક્તિ ક્યાં ભેગો થયો છે? આપણને જેને પ્રેમ કર્યા છે ને આપણે જેને પ્રેમ કર્યો છે એ આપણા નજીકના સગાવાલા કુટુંબના, એની જોડે આપણે પ્રેમથી ના રહીએ તો એને તરછોડ વાગવાની છે કે દુઃખ વાગવાની છે? એવું જીવન જીવીને ના આપણને સુખ ના સામાન્ય સુખ, અને આપણો કે મોક્ષ માર્ગ કપાય એ તો વાત જ રહેવા દેવાની. શું ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ કહ્યું છે ને, એટલે આપણે આપણા ઘરથી ચાલુ કરો. થોડું આપણે જતું કરવું, પણ જતું કરે છે તો શેનું? અનાત્માનું જાય છે, વળું આત્માનું લૂંટાય છે. ગમે એટલું લૂંટાશે તો અનાત્મા વિભાગનું લૂંટાવાનું છે. અને આપણને લાગે કે મારું લૂંટી ગયું, પણ અનાત્માનું લૂંટાયું ને આત્માની કમાણી ભરપટ્ટે થઈ. શું નોબિલિટી ગુણ ઉત્પન્ન થયો પ્રકૃતિનો, જે આપણને આ સંસારમાં અટકાવવા નહીં દે, છોડાવશે છોડાવશે. નિરૂમા જય સચ્ચિદાનંદ. હેમાબેને કીધું એ પ્રમાણે આપણે કોઈને પરાણે જ્ઞાનવિધિમાં લઈ આવ્યા હોય, જ્ઞાનવિધિ કરાવી હોય, પણ એ વ્યક્તિ પછી ચરણવિધિ ના કરતું હોય તો એનો દોષ આપણને લાગે ખરો? ના ના, કશે દોષ ના લાગે. એ વ્યક્તિનું સમાધિ મરણ થઈ શકે આ બાજુ પછી એની દ્રષ્ટિ જ ના હોય તો? સમાધિ મરણ તો છેલ્લી ઘડીએ આપણે હાજર હોય તો કરાવી શકીએ અને પાછું લાવી શકીએ, પણ હજી તો ઘણી આખી જિંદગી છે. અત્યારના આવતા એટલે કે આવવાના જ નથી, ફરી એવું શું કરવા માંડો છો? મરતા સુધી નહીં આવવાના એવું કરવા માંડો છો? આવશે ને, નહીં આવનારા તમારા ધણી હોય ને બીજા કોણ? ના, મમ્મી જ્યારે અમેરિકા હતા ને ત્યારે મેં મારા બે ફૈબાને જ્ઞાનવિધિ કરાવી હતી, પણ એક તો હવે પથારીમાં છે, આવી શકે એવી એ કન્ડિશનમાં નથી. આપણે બેસીને જઈએ ત્યારે થોડી વાર તો કરીએ આત્માની. હા, એ કરે છે, મમ્મી જાય ત્યારે એને સત્સંગ કરાવે છે, પણ એ લોકો ચરણ વિધિ નથી કરતા, એક ક્રમિક નું કરે છે, કૃપાળુ દેવ નું. હા, એ સારું છે, કઈ ખરાબ નથી. આપણે ક્યાં કૃપાળુ દેવ કહ્યું છે ને હું આત્મા છું, આ દેહ નથી, હું શુદ્ધ આત્મા છું, કૃપાળુ દેવ નું બતાવી દેવાનું પાનું, એ કરો ને કહેવાનું તો એક જ છે. એમને શું શુદ્ધ આત્મા છું એમાં જ રહો એમ કહ્યું છે. જ્ઞાન લીધા પછી સામાયિક પ્રતિક્રમણ કરીએ, ક્રમિકમાં આવ્યા કહેવાય તો શુદ્ધાત્માનો સ્વભાવ તો જાણવું જ છે ને? જાણપણામાં જ બેસવાનું છે. શું જાણપણામાં જે હોય, આપણે તો જ્ઞાતા દ્રષ્ટા પદમાં જ રહેવાનું છે અને પોતાના પોતાની પ્રકૃતિને જ જોવાનું છે. શું સારું હોય ખરાબ હોય જે હોય એને જોયા કરો, જોશો એટલે ખાલી થશે. પોતાની ભૂલો થઈ હોય એને જુઓ તો એ ખાલી થશે. શું પ્રશ્ન છે? કૃપાળુ દેવનું એક વાક્ય છે, કર વિચાર તો પામ. તો શું વિચાર કરવાથી અનુભવ જ્ઞાન થાય? એ વિચાર એટલે વિચાર એટલે આ આપણા લોકો જે આ વિચારને કહે છે, અને કૃપાળુ દેવ જે કર વિચાર તો પામ કહેવા માગે છે, બહુ જુદી વસ્તુ છે. આપણા લોકોને વિચાર, ધારો કે આત્મા સંબંધીના ક્યાં આના વિચારો કરે, કેટલી વાર કરે? પાંચ કલાક, અડધો કલાક, પછી બહુ ટાળ ઉટક, પછી બધા સંસારના વિચારમાં ખોઈ જાય. એવા વિચારથી કશું વળે બળે નહીં. શું એમને તો બહુ સુંદર શબ્દ વાપરે છે, પોતે એમાં જ હતા. એને કહ્યું જ્ઞાનાંક્ષેપકવંત, એવી વિચારધારા હોય જ્ઞાનાંક્ષેપ, એને વિક્ષેપ જ ના પડે. નોન સ્ટોપ દિવસોના દિવસો નોન સ્ટોપ આત્મા સંબંધી ના જ વિચારવાળા કરે. શું કલાકોના કલાકો
જ્ઞાનાંશ પદ્મન, એવા વિચારો હોય છે. એકવાર છે તો દાદા અને અમે લોકો ઔરંગાબાદ હતા, દીપકભાઈ છે તો મુંબઈથી ઔરંગાબાદ આવ્યા ટ્રેનમાં, તો ઉપર પાટિયા ઉપર ઉઈ ગયા હતા. આખો દિવસની ટ્રેન હતી. પછી આવ્યા પછી દાદાએ પૂછ્યું કેટલા કલાક લાગ્યા, તો કે દાદા 12 કલાક લાગ્યા. પછી કે શું કરતો તો 12 કલાક સુધી ટ્રેનમાં, તો કે દાદા હું મને તો નવરાશ મળી ને એટલે કામ ધંધો નહીં કરશું નહીં, એટલે હું આખો વખત મને તો આ જ વિચારો આવતા હતા. આત્મા સંબંધીનું જ નોનસ્ટોપ ચાલતું હતું. તમે જે જે શબ્દ બોલ્યા એ શબ્દ ઉપર મારું આ નોનસ્ટોપ એ ચિંતન મનન ચાલતું હતું. દાદા કે આને જ્ઞાનાંશ પકવંત કહ્યું કે છે, એ શબ્દ વાપરે તો કૃપાળુદેવે જ વાપર્યો છે. એવી આત્મા સંબંધીની એવી નોનસ્ટોપ એવી વિચારધારા આવે, પણ સંસારમાં તો ક્યાંય વચ્ચે આવે જ નહીં, ત્યારે પામે કંઈક. શું એ જ્ઞાનીઓની આ વાત છે? પછી આપણે થોડી વાર બા લઈને મંડીએ, પણ થોડી વાર પછી 1.5 કલાક પછી પાછો આવ્યો, હો સાસુએ આમ કર્યું, સસરાએ આમ કર્યું, આ ધણી તો આવો જ છે. પેલા કહેશે આજે ધંધામાં ખોટગી લાગે છે, આજે શેર વધ્યા, લાય ખરીદીએ, લિયા દિયા કરીએ. એટલે ભાઈ આત્માની વાત હતી, પછી લિયા દિયા કયો આવી ગયું? એટલે આ બધું વિક્ષેપ પાડે. શું એક ધારું ના વધે, એક ધારી લાઈન લાગે તો એનું કામ થાય. શું એટલે હવે આપણે જ્ઞાન પછી 48 મિનિટ સુધી બેસીને, 1.25 કલાક બેસીને જોઈએ છે, એક જ સબ્જેક્ટ લઈને, એક ક્રોધ લઈને પોતાનું ઇન્ટ્રોસ્પેક્શન કરી અંતર્મુખ થઈને, નોનસ્ટોપ આપણે ધારો કે આપણો ક્રોધ છે કે લોભ છે કે નોનસ્ટોપ જે જોઈએ છીએ, એ આ સ્થિતિમાં આપણે લાવે છે. શું એક ધારું, એક જ વાત, બધા પડ ખુલતા જાય. શું અંદરના બધા પડ ખુલતા જાય, ખુલ અને એટલું હળવું થતું જાય, પ્રકાશ એટલું વધતું જાય. શું એટલે આમ વિચારોથી કશું વળે નહીં. શું પ્રશ્ન છે, અનુભવ જ્ઞાન થયા પછી કર્મ ચાર થાય ખરું? અનુભવ જ્ઞાન થયા પછી કર્મ નવું ના ચાર થાય, નવું જ કર્મચાર ના થાય. શું જે પાછલા છે એ પૂરા થાય, કારણ કે એનું નામ જ અનુભવ જ્ઞાન, એનું જ નામ કે કર્મ ના ચાર થવા દે, જાગૃતિમાં જ રાખે. એક બાજુ કે મને જ્ઞાન છે આત્માનું, બીજી બાજુ એને કર્મો ઢગલે બંધ થતા હોય, ચાર થતા હોય, તો એ શુષ્ક જ્ઞાન કહેવાય. શું એ જાગૃતિમાં હોય, કર્મ ચાર ના થવા દે. કર્મચાર શેનાથી થાય છે? કરતા ભાવથી કર્મચાર. કરતા ભાવ ઉભો થયો કે કર્મ ચાર્જ થઈ જ જાય. કરતા ભાવ શેનાથી ઉભો થાય છે? તો કે અહંકારથી. અહંકાર કોને કહ્યો? તો કે પોતે આત્મા છે છતાંય શું માને છે કે ભાઈ હું ચંદુભાઈ છું, કે હું છગનભાઈ છું, કે હું દિનેશ છું, એવું જે માને છે એનું નામ અહંકાર. ખરેખર પોતે જે છે એ નથી સમજતો, એ જાણતો જ નથી, અને પોતે જે નથી તેને હું છું માને છે, એ રોંગ આરોપ કરે છે. ખોટી જગ્યાએ, રોંગ પ્લેસમાં હુંનું મુકામ થાય છે, એને અહંકાર કયો જ્ઞાની. અને રાઈટ પ્લેસમાં પોતે જે છે તેને હું છું માને છે, ત્યાં અહંકાર નથી, નિરહંકાર થયો. એટલે જો ત્યાં અનુભવ જ્ઞાન થાય ત્યારે એને આ અનુભવ વર્તે કે હું દિનેશ નથી પણ હું આત્મા છું. એટલે ત્યાં અહંકાર ઉડે છે. અહંકાર ઉડે એટલે કરતા ભાવ ઉડ્યો, કરતા ભાવ ઉડે એટલે કર્મ પણ ન ચાર્જ થતું. એટલે આ જાગૃતિ, અહીંયા આ લેવલની જાગૃતિમાં રહે તો જ કર્મ ચાર્જ ના થાય, કારણ કે પોતે કરતા છે જ નહીં. આત્માનો સ્વભાવ કોઈ ક્રિયા ન કરવાનો નથી, અક્રિય છે, અને ક્રિયા માત્ર અનાત્મ વિભાગની છે, અને કોઈ એમાં કોઈ સ્વતંત્ર નથી. કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય છે. એટલે પ્રકૃતિ કરાવે છે અને પુરુષ એને નિહાળે છે. પ્રકૃતિ પાછી કેટલા બધા સર્કમસ્ટેન્સીસ ભેગા થાય ત્યારે ઊભી થાય છે.
એટલે આવી રીતના અનુભવ જ્ઞાન થાય ત્યારે કર્મ ચાર્જ ના કરે શું. અને શુષ્ક જ્ઞાન હોય ત્યાં કરતા ભાવ હોય જ, સરસ સરસ બધું આમ સ્પીચ આપી દે, આત્માની વાતો કરી નાખે, પણ મહી તો રહે કે હું કેવું સરસ કહું છું. પાછી નોટ કરતા હોય, હા બધાને ગમ્યું કે ના ગમ્યું, ના તો પછી અંદર અંદર આજુબાજુવાળા પૂછે આજે કેવું હતું, લેક્ચર કેવું હતું, આજે આજે મારા લેક્ચરમાં શું કંઈ આવ્યું, શું પૂછે. એટલે સમજી જવાનું કે આ આવ્યું. પછી એટલું જ નહીં પણ આ તો તમને શ્રોતાને ખબર ના પડે, પણ વક્તા જે જાગૃત હોય તેને ખબર પડે કે પોતે એક બે કલાક બોલી આવ્યો ને પછી ઘેર આવીને વાગોળ્યા કરે. હા જે બોલી ગયું ને એને મેં વાગોળ્યા કરે, કેવું સરસ બોલ, આજે ફાઇન બધા બોલી ગયા, બધા ઝૂમી ગયા. હા હા હા, એટલે આ તમે બોલ્યા કે ટેપ રેકર્ડ બોલી ખોટો, હા 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 હું લઈને માંડ્યો છું, ટેપ રેકર્ડ જ નીકળે છે. આ જો હું આત્મા છું તો પછી આત્માને બોલવાનો માણીનો એનો સ્વભાવ જ નથી, નીકળે છે ટેપ રેકર્ડ નીકળે છે શું. એ પાછી ગયા ભાવમાં જે રેકોર્ડ કરેલી છે કોડ લેંગ્વેજમાં, શોર્ટ હેન્ડમાં ને કોડ લેંગ્વેજથી, તે અત્યારે ફૂલ ફાર્મમાં નીકળે છે, ફૂલ ફ્લેજમાં. ત્યાં ક્યાં આપણે બોલનારા જ રહ્યા, અને નિયમિત નિયમિત સરકમસ્ટન્સીસના આધારે નીકળતું હોય છે શું. પ્રશ્ન છે, નિરુમા આપનું જ્ઞાન અનુભવ જ્ઞાન કહેવાય એના કઈ પ્રસંગો છે? હા આમ તો આપણે જ્ઞાન મળે એટલે કંઈક થોડા થોડા તો અનુભવ થતા જ હોય, એવું નિરુબેને 1968માં જ્ઞાન મળ્યું, ત્યાર પછી દાદા પાસેથી જ્ઞાન મળ્યું, ત્યાર પછી આ ડિમાર્કેશન તો ઓન ધ સ્પોટ 2 કલાકની અંદર જ, જેવા બહાર નીકળે કે અંદર મેં એકદમ મેંથી જ આત્મા જાગે, અને ત્યારથી ત્યાં સુધી 1 સેકન્ડ પણ હું શુદ્ધાત્મા છું એ જાગૃતિને અંદર એ લક્ષ્ય ગયું નથી શું. એ અવેરનેસ, એ લક્ષ્યને પ્રતિથી સતત રહ્યા કરે. એમાં ગમા અમુક અમુક પ્રસંગો પછી 6 મહિનામાં જેવો પ્રસંગ બને કે ફાધર એક્સપાયર થઈ ગયા ઓલ ઓફ અ સડન. ને નિરુબેન બાર ગામમાં હતા, બીજા ગામમાં, તાર આવ્યો, ટેલિગ્રામ આવ્યો કે ફાધર એક્સપાયર કરીને. હવે વિશેષ અટેચમેન્ટ હતું ફાધરને અને નિરુબેનને, નિરુબેને બહુ અટેચમેન્ટ હતું. પણ 6 મહિના પછી આ જ્ઞાન લીધું પછી જે ને ડેથનો મરણનો તાર વાંચ્યો, પણ મેં એક પરમાણુ હાલ્યું નહીં, જરાય હાલ્યું નહીં. અને આનંદ જે હતો આત્માનો, એ આનંદ એવો ને એવો જ ઓર હતો, પણ ઓર જ જાતનો હતો, એ અસર જ ના. ઉપરથી એમ રહ્યું થયું કે હો એમણે તો જૂનો કોટ કાઢી નાખ્યો, નવો કોટ પહેર્યો, હવે તો સારો મળ્યો કોટ, આ તો જૂનો ઘસાઈ ગયેલો કોટ ગયો, નવો મળ્યો. હવે શુદ્ધાત્મા છે, આત્મા નથી મરતો, કે ક્યાં એનો એન્ડ છે, દેહ કોટ બદલે બાકી એ થોડા મરે છે, એવું જ્ઞાન હાજર રહ્યું. અને મેં જરાય ભોગવટો ના આવ્યો, એ જ પહેલાં મધર 2 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયા હતા ત્યારે બહુ ભોગવટો હતો. 6 મહિના સુધી તો રડવાનું બંધ નહોતું થતું, બહુ ભોગવટું. અને જ્ઞાન પછી એકદમ જ ચેન્જ લાગ્યું, કંઈ અસર નથી. પછી થોડા પછી અમુક વર્ષો પછી ભાઈ ઓફ થઈ ગયા, 2 ભાઈઓ ઓફ થઈ ગયા, પણ આવી સ્થિતિ જરા આમ ફેરફાર નહીં. એક ભાઈના સમાચાર તો આમ કોળે મળા મૂકતા હતા ને જાયા કે ગયા, તો બીજો કોળે પૂરો થયો ચાહીને પછી કંઈક બરાબર છે આપણે ફોન કરી દો. એટલે આ જ્યારે લાગ્યું ત્યારે ખબર પડી કે ખરેખર આપણને આ જે મળ્યું છે, જે આપણને નાના નાના નાનું પ્રસંગોમાં તો રહેતું, પણ જ્યારે મોટા પ્રસંગો આવે ત્યારે આપણને અનુભવ કરાવે. બીજા એક બહુ સરસ પ્રસંગ બનેલો, દાદાની સાથે એક કાર એક્સિડન્ટ થયેલો 1986માં. અમે બરોડાથી જતા હતા ખંભાત, ત્યારે રોડ ઉપર જ આસોદર ચોકડી આગળ જ એક ટેન્કર, અંધારું હતું જરાક, 7:30 નો સમય હશે,
અમે જતા હતા કારમાં, નાની ફિયાટ ગાડી હતી, એમાં 7 જણા હતા, આગળ 2 ને પાછળ 5, ગીચડો મીચડેથી બધા. નીરુબેન પાછળ હતા, દાદા એકલા આગળ હતા અને ડ્રાઈવર બીજા હતા. ટેન્કર ડેશ થઈ એટલે ઘણા બધાને વાગ્યું, એમ સૌથી વધારે ડ્રાઈવરને વાગ્યું. ડ્રાઈવર તો પછી હી ડાઈડ. પછી દાદાને વાગ્યું હતું, નીરુબેને વાગ્યું હતું, બીજા બધાને થોડું માઇનર હતું. નીરુબેને પછી વધારે, ડ્રાઈવર પછી નીરુબેને સૌથી વધારે વાગ્યું હતું, માથામાં વાગ્યું હતું, હેડ ઇન્જરી હતી, પણ બોન બચી ગયું હતું. પણ માથામાં વાગ્યું એટલે આમ તો કારની બહાર ફેંકી ગયા, દાદાએ ફેંકી ગયા, નીરુબેને ફેંકી ગયા. દાદા રોડ ઉપર બેઠા હતા, એમને જીભમાં ને બધે માહી બધે ખૂબ વાગ્યું હતું, બ્લીડિંગ બહુ હતું. અને નીરુબેને એ માથામાં વાગ્યું હતું, પણ પતરું વાગ્યું હતું ફિયાટનું, ખૂબ બ્લીડિંગ થતું હતું. અને પડી ગયા રોડ ઉપર, આમ જ પડી ગયેલા. અમુક મિનિટો, એ ખ્યાલ નથી કેટલી મિનિટો, પણ બેભાન થઈ ગયા હતા. પછી પેલું ખૂબ લોહી પડવા માંડ્યું એટલે ગરમ ગરમ લોહી પડ્યું, એનાથી થોડુંક ચેતનતા આવી, કોન્શિયસનેસ આવી. અને જેવી આંખ ખુલતાની સાથે જ સામે દાદા બેઠા હતા, એ લોહી બધું નીકળતું હતું એમને. ત્યારે એમને દાદાને દેખતા જ મને કંઈ કુદરતી છે, જેમ પેલું આમ આખો અનકોન્શિયસ થયા હોય એટલે આગળ પાછળનો બધો પડદો, સંસારનો પડદો પડી ગયો હોય અને નવેસરથી જ આપણી જાગૃત થતા હોય એ અનુભવ થયો. ને જેવા દાદા સામે કે તો મને પરમાત્મા જ દેખાયા, એ દ્રષ્ટિ કંઈક ઓર જ જાતની દ્રષ્ટિ હતી. પછી ફર્સ્ટ સેકન્ડે યાદ દેખાયું, પછી બીજી સેકન્ડ ખ્યાલ આવ્યો આ આટલું બધું આપણે વાગ્યું ને એક્સિડન્ટ થયું એટલે પોતાને કંઈક વાગ્યું છે ને થયું છે કંઈક. નેક્સ્ટ સેકન્ડે આ થયું અને ત્યાં અંદરથી જ છૂટું પડી ગયું અને અંદરથી એકદમ જ ચાલ્યું છે, હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું, હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. એટલે આ બે છૂટું પાડવું ના પડે, એની મેળે જ છૂટું પડી ગયું. અને એનો અનુભવ બહુ અલૌકિક અનુભવ હતો. અને એટલી બધી શરીરમાં જેવા ભાનમાં હોતાની સાથે બધી સ્ફૂર્તિ, ફૂલ સ્ફૂર્તિ, ઊભા થઈને દોડાદોડી કરે, બધા તો પકડી રાખ્યા અને શું થશે, બેભાનમાંથી સીધી દોડે છે. પણ આ પેલું છૂટું પડ્યું ને એની આ પરિણામ હતું. ઠેઠ સુધી હો કલાકોના કલાક, આઠીંગા એક અઠવાડિયા સુધી તો એ જ રહ્યા કર્યું હતું, કેવળ જ્ઞાન સ્વરૂપ જ છું. બહુ સુંદર અનુભવ થયેલો એ. અને ભોગવટો તો ક્યાંય, ભોગવટાની વાત નહીં, જરાય ભોગવટો હતો. ડાક્ટર પછી સ્ટિચિસ લેવાના હતા, ત્યાં બરોડા લઈ ગયા હતા, તે ડીન હતા એ ત્યાં એ પાછા દાદાના ફોલોઅર્સ હતા, બહુ જ ક્લોઝ ફોલોઅર્સ હતા. પછી ને એમ કે એનેસ્થેશિયા આપી, નીરુબેન ના પડે એનેસ્થેશિયા નહીં, એમને મત ટાંકા લો. તો કે બેન દુખશે, તમે હાલી જશો આમ થશે, મેં કહું ના કશું નહીં થાય, અમે તો આમાં છીએ. પ્રીક થાય જેટલું થાય એટલું એ લોકો કર્યું, પણ પછી કે તમે આ દુઃખ છે એ તમને હલાવશે તો ખરું જ, મેં કહું ના નહીં હલાવે, તમે જુઓ અંદર આ કેવું જ્ઞાન સ્વરૂપ જ ચાલતું હતું. એટલે પ્રીક થાય ખરું, 13 ટાંકા આવ્યા હતા, એ 3 લેયરમાં લીધેલા, જે ત્રીજા છેલ્લા લેયરમાં તો ગમે તે કરે તો પેઇન થાય, બહુ જ થશે કે છે, કારણ કે બધી નર્વસ ત્યાં નજીક જ પડેલી છે. કે એવું નહીં થાય ને, બેજો મને અંદરથી આ જ એટલું હતું કે કેવળ જ્ઞાન સ્વરૂપને શું અડવાનું છે. અને પછી પેલા ખરેખર કશું જ ના થયું, એક બહુ સુંદર અનુભવ થઈ ગયો કુદરતી હતો. કે એટલે આવા જીત કે જાણી જઈને કે એક્સિડન્ટ કોઈ કરે બરે તો નહીં, પણ વેન ઇટ હેપન આ દિસ એક્સપિરિયન્સ, કેમ એવું યુનિક એક્સપિરિયન્સ છે. અનુભવની વાત હા, દાદાની ચોપડીઓમાં સ્પષ્ટ વેદન શબ્દ વાંચવામાં આવ્યો હતો, તો આ અનુભવ અને સ્પષ્ટ વેદન, અનુભવ જ્ઞાન કરતા કરતા એનો સ્પષ્ટ છેલ્લે આવીને ઉભું રહે છે. શું શરૂઆત અનુભવ જ્ઞાન થોડું થોડું થતાં થતાં
સ્પષ્ટ વેદન એટલે પૂરું થઈ ગયું, ચોખ્ખું. દાદાને સ્પષ્ટ વેદન હતું. અસ્પષ્ટ અને સ્પષ્ટ, આત્માનો અનુભવ સ્પષ્ટ હોય અને અસ્પષ્ટ હોય. શરૂઆત અસ્પષ્ટથી હોય. અસ્પષ્ટ વેદન એટલે આ બરફનો મોટો ટુકડો પડ્યો છે, મોટો લાદી પડી છે, અને આપણે જરા છેટે બેઠા છીએ તો એને પવન આવતો હોય ને તો આપણે અંદર ખ્યાલ આવે અંધારામાં કે આ કંઈક બરફ પડ્યો છે, એટલી ઠંડક છે, ઠંડકનો અનુભવ થાય, પણ એ અસ્પષ્ટ કહેવાય. અને સ્પષ્ટ વેદનમાં આમાં આત્માને અડીને જ બેઠા હોય, અરે સોરી, આત્માને એટલે બરફને અડીને જ બેઠા હોય, એટલું એક ઇન્ક્લોઝ હોય, એવું આ વેદનની વાત છે, સ્પષ્ટ વેદનની. તો આ એક્સિડન્ટ વખતે તમને જે પેલું હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું, તો એમાં ત્યારે એ ઝલક આવી ગઈ, સ્પષ્ટ વેદન. હા, એ ત્યારે એનો જ અનુભવ હતો. પ્રશ્ન છે, પૂજ્ય નિરૂમા, આપે એમને બધાને અનુભવ જ્ઞાન કરાવ્યું તો અમે શું કરી કે જેથી આપનો ઉપકાર વાળીએ? આ અનુભવ જ્ઞાન તમે બધાને કરાવતા થઈ જાઓ એટલે સમજી જાઓ કે અમારો ઉપકાર આવી ગયો પૂરો. જય સચિદાનંદ.